नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू द सरस्वती ग्रुप ऑफ एजुकेशन। विद्यार्थी मित्रों, આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણો વિશે અભ્યાસ કરતા હતા। એના આગલા સેશનમાં આપણે જોયું હતું કે સમીકરણ શું છે, કઈ રીતે સમીકરણ બને, ડાબી થી જમણી બાજુ જાવ તો ચિહ્નમાં શું ફેરફાર થાય, એટલે કે પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય, સેમ એઝ એવી જ રીતના જમણી બાજુથી ડાબી બાજુ જાવ તો પણ ચિહ્નમાં ફેરફાર થાય, આવી બધી વસ્તુ આપણે જોઈ ગયા। આ ઉપરાંત આપણે ઉદાહરણ 1 ની પણ ગણતરી કરેલી હતી કે માં તમને જે થિયરી સ્વરૂપ આવ્યા હોય એના ઓરથી આપણે એને સમીકરણ સ્વરૂપમાં ફેરવતા। હવે એના જેવું જ વિદ્યાર્થી મિત્રો પહેલા સેશનને લગતું જ આપણે આજે આ બીજા સેશનમાં જોવાનું છે। ખાલી ચેન્જ એટલો છે કે જે પહેલા સેશનમાં તમને થિયરી આપી હતી એમાંથી તમે સમીકરણ સ્વરૂપમાં લખતા, હવે અહીંયા શું છે, સમીકરણ આપેલું છે એને આપણે વિધાન સ્વરૂપમાં લખવાના છે, બીજો કાઈ ચેન્જ છે નહીં। અહીંયા શું આપેલા છે, જો સમીકરણ આપેલા છે અને આપણે વિધાન બનાવીને લખવાના છે, મેથડ એ જ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં। ચાલો આપણે શરૂઆત કરીએ। પહેલું છે x -5 = 9, -5 એટલે માઇનસ એટલે શું થાય, બાદ કરતા થાય। આમાં શું હું શું કહી શકું કે x માંથી 5 બાદ કરતા 9 મળે છે, આવું થાય। અહીંયા શું લખાય, x માંથી 5 બાદ કરતા, બાદ બાકી છે એટલે બાદ કરતા કેટલા મળે છે, 9 મળે। સાવ ઈઝી મેથડ, આવી જ રીતના બીજા બધે પણ આપણે ગણશું, આવી રીતના સેન્ટેન્સ લખવાના છે। હવે ઓકે, અહીંયા બીજી કોઈ પણ સંખ્યા હોય, અહીં માઇનસ હોય તો બાદ કરતા, 5 માંથી હોય તો 5, પણ 7 હોય તો 7 માંથી બાદ કરતા, જે કોઈ પણ હોય અહીં લખી નાખવાનું, નિશાની તો તમને ખબર જ છે, સરવાળો હોય તો ઉમેરતા થાય। હવે આપણે બીજી રકમ જોઈએ, 5p = 20 બરાબર છે, જો એનો મતલબ શું થયું કે બંને સરખા હશે એવું કહેવા માંગે છે બીજું સમીકરણ। તો અહીંયા હું શું કહું, અહીંયા વચ્ચે કાંઈ નથી, તો કાંઈનું અહીંયા હંમેશા યાદ રાખજો ઈ ડોટ હોય, અને ડોટ એટલે ગુણાકાર થાય, શું થાય, ગુણાકાર। અહીંયા જો x અને 5 ની વચ્ચે માઇનસ ની નિશાની છે, પછી અહીંયા તો કે 3n અને પ્લસ 7 ની વચ્ચે પ્લસ ની નિશાની છે, પણ અહીંયા કાંઈ નથી એટલે શું હોય, તો કે ગુણાકાર હોય, એટલે p ના 5 ગણા, શું કહેવાનું, p ના 5 ગણા કેટલા છે, તો કે 20 છે, સિમ્પલ હું એને પૂછું, p ના 5 ગણા કયા છે, તો કે એ 20 છે, અહીંયા 20 આપેલા છે તો અહીં 20, બરાબર। કાઈ નો હોય ત્યારે શું હોય, ઈ ગુણાકાર દર્શાવે છે। ઓકે, હવે આપણે ત્રીજું જોઈએ, 3n + 7 = 1, તો આ તો આવડે તમને, સરવાળાનો આપણે જોઈ ગયા હતા કે n ના 3 ગણામાં, અહીંયા પણ જો આની જેમ જ છે, વચ્ચે કાઈ નથી એટલે n તો હતું જ, સિમ્પલ એના 3 ગણા કર્યા, એમાં 7 ઉમેર્યા, પછી તમને પરિણામ કેટલું મળ્યું, 1 મળ્યું, n ના 3 ગણામાં 7 ઉમેરતા 1 મળે છે, સિમ્પલ છે। જો ખાસ આપેલા n હતો, ઓકે n કેટલા ગણા કર્યા, 3 ગણા, તો n ના 3 ગણામાં ચાલો 3n થઈ ગયું, હવે પ્લસ છે તો શું આવશે, ઉમેરતા, કેટલા ઉમેરતા, તો કે 7, ઓકે ચાલો જવાબ શું મળે છે, n ના 3 ગણામાં 7 ઉમેરતા જવાબ 1 મળે, ઈ ઉમેરતા 7 લખો કે 7 ઉમેરતા, બંને એક જ થશે, એમાં કોઈ ચેન્જ છે નહીં, પણ અહીંયા ઉમેરતા ક્યારે આવે, જ્યારે પ્લસ હોય તો, એ ખાસ મહત્વનું છે। ઓકે, હવે આપણે ચોથું જોઈએ, m / 5, m / 5 આવ્યું, જો આવું આપણે કરી ગયા યાદ કરો, એટલે m ના 5મા ભાગમાંથી એને તમે પંચમાંશ પણ કહી શકો, શું કહી શકો, m નો પંચમાંશ એટલે કે 5મો ભાગ, એમાંથી 2 કેવા કરવાના, તો કે બાદ કરવાના, અને 2 બાદ કરો તો તમને મળે શું, 6, સાવ સિમ્પલ, m ના પંચમાંશમાંથી 2 બાદ કરતા 6 મળે, થાય, શું લખીશું, m ના પંચમાંશમાંથી કેટલા બાદ કરવાના, 2, અને 2 શું માઇનસ છે એટલે 2 બાદ કરતા કેટલા મળે છે, તો કે 6 મળે,
આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ વસ્તુ આપે એમાં જો ગુણાકાર આવી ગયો, સરવાળો આવી ગયો, બાદબાકી આવી ગઈ, ભાગાકાર આવી ગયો, ચારે ચાર વસ્તુ આવી ગઈ છે. હવે તમે રકમ જોવો ત્યાં તમને ખબર પડી જાય શું કહેવા માંગે છે. એટલે આને લગતા બીજા કોઈ પણ દાખલા આપે તમે આસાનીથી આ મેથડથી સોલ્વ કરી શકો છો. આનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 2 ગણ્યા બાદ ઉદાહરણ 3 ની શરૂઆત કરીએ. તો હવે તમને જો થોડા ઉદાહરણ અલગ ટાઈપના થતા જાય છે. એટલે કે પહેલા શું હતું, સમીકરણ આપતા હતા તમે વિધાન સ્વરૂપે લખતા, પછી તો કે વિધાન સ્વરૂપમાં આપ્યા એને તમે સમીકરણ સ્વરૂપે લખ્યા, જે ઉદાહરણ 2 હમણાં આપણે આગળ જ ગયું. હવે તો કે પેરેગ્રાફ ટાઈપ આપે છે જો રકમ, એમાંથી આપણે સમીકરણ બનાવવાનું છે. તો આ પણ ઈઝી છે, આમાં કઈ નવું વધારે છે નહીં. આ પેરેગ્રાફ ટાઈપ એનો મતલબ શું કે 3 થી 4 વિધાન જોઈન્ટ કરી દીધા છે એટલે આખો પેરેગ્રાફ બની ગયો. બરાબર, એક વિધાન હતું તો આપણે કેમ સામાન્ય સમીકરણ સ્વરૂપે લખતા હતા, આ એવી જ રીતના છે, પરંતુ 3 થી 4 વિધાન ભેગા કરી દીધા ને એક આખો પેરેગ્રાફ બનાવી દીધો છે. એની રકમ બનાવીને આપણને હવે કીધું છે કે આના સમીકરણ તમારે લખવાના છે. ઓકે, પેલું છે રાજુના પિતાની ઉંમર રાજુના ઉંમરના 3 ગણાથી 5 વધુ છે. હવે પેલા તો આપણને રાજુની ઉંમર શું એ જ ખબર નથી. આપણે તો પેલા યાદ કરો શું કીધું હતું કે જ્યારે ખબર ન હોય ત્યારે આપણે શું કરવાનું, ધારી લેતા હતા. એટલે આપણે ધારી લઈએ, ધારો કે રાજુની ઉંમર 5 વર્ષ છે, આપણે એને 5 ધારી લઈએ. હવે એના પિતાની ઉંમર રાજુના ઉંમરના 3 ગણાથી 5 વધુ, જો એ લખું છું રાજુના પિતાની ઉંમર. હવે થિયરી ઉપર ખાસ ધ્યાન જોજો, 3 ગણાથી કોની, તો કે રાજુના ઉંમરના, રાજુની ઉંમર 5 છે એના 3 ગણા કરતા 3y થશે. 5 વધુ છે, 5 પણ કેવી, તો કે વધુ છે 3y + 5. હજી તો કે રાજુના પિતા 44 વર્ષના છે તો રાજુની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો. ઓકે, આટલું થઈ ગયું. પહેલા આપણને રાજુની ઉંમર જ ખબર નહોતી એટલે આપણે શું કર્યું, વાય ધારી લીધી. પછી ઈ વાયમાં તો કે ઈ રાજુની ઉંમર છે. હવે રાજુની ઉંમર પહેલા 3 ગણી કરવાની, એમાંય 5 ઉમેરવાના, પછી તો કે પછી 44 થઈ છે એટલી રાજુના પિતાની ઉંમર છે. એટલે આ જે અધૂરું છે, જે હું આગળ લખું, રાજુના પિતાની ઉંમર. ઓકે, હવે તો કે 3y + 5 એ તો થઈ જ ગયું. વાય રાજુની એના 3 ગણા, એના કરતા 5 વધુ, એના બરાબર કેટલી મળે છે, તો કે 44. આ શું થયું, રાજુની ઉંમર શોધવાનું સમીકરણ થયું. આમાં વાય શું દર્શાવે છે, એ રાજુની ઉંમર દર્શાવે છે. બરાબર, રાજુની ઉંમર વાય એના 3 ગણાથી 5 વધુ એટલે કેટલા મળે, 44. સાવ સિમ્પલ, જો અહીંયા પેલું જ છે રાજુના ઉંમરના 3 ગણાથી 5 વધુ, 3 ગણા એટલે વચ્ચે ગુણાકાર, 5 વધુ એટલે 5, અને રાજુના પિતા 44 વર્ષના છે એટલે 44 વર્ષના છે એ શું દર્શાવે, આ બરાબરની જમણી બાજુ આ સમીકરણ મળી ગયું. તો રાજુની ઉંમર શોધવા માટેનું સમીકરણ આપણે બનાવી દીધું, આમાં વાય શું દર્શાવે, રાજુની ઉંમર દર્શાવે છે. ઓકે, હવે આપણે બીજું જોઈએ. એક દુકાનદાર નાની અને મોટી એમ 2 પ્રકારની પેટીમાં કેરી વેચે છે. એક દુકાનદાર છે, કેરી વેચે છે, એની પાસે નાની પેટી પણ છે, મોટી પેટી પણ છે, બેયમાં શું છે, કેરી વેચવાનું છે. હવે મોટી પેટીમાં 8 નાની પેટી જેટલી અને બીજી 4 છૂટક કેરી સમાવી શકાય. મોટી પેટીમાં શું કીધું, 8 નાની પેટી એટલે શું થશે, 8 નાની પેટી એના કરતા 4 કેવી છે, વધુ છૂટક, 4 વધુ સમાઈ શકે એટલે શું આવે, +4. ત્યારે દરેક નાની પેટીમાં આપેલી કેરીની સંખ્યા જાણવા માટે સમીકરણ રચો. ઓકે, આટલું થઈ ગયું, મોટી પેટીમાં એની 8 પેટી સમાય જ શકે, નાની પેટી એના કરતા 4 કેરી છૂટક સમાય શકે. ધારો કે એક મોટી પેટી છે, એમાં નાની 8 પેટી ગોઠવી દીધી. ઓકે, તો હજી જગ્યા વધી, કેટલી, તો કે 4 કેરી તમે હજી છૂટક આરામથી ગોઠવી શકો છો, એટલી જગ્યા એમાં વધી. પછી તો કે હવે આગળ, મોટી પેટીમાં કેરીઓની સંખ્યા 100 છે, કેટલી,
સો એટલે આને બે બરાબર શું થાય સો તો આ શું થઈ ગયું સિમ્પલ સમીકરણ અને એમ એમ ઉપરથી તમે કેટલી નાની પેટીમાં કેરીઓ છે એ પણ તમે જોઈ શકો મોટી પેટીમાં તો કહી દીધું 100 કેરી છે પણ નાની પેટીમાં એ ખબર નથી તો આ સમીકરણની મદદથી તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે શું જોયું તો કે સિમ્પલ પહેલા આપણને શું આપેલા હતા સમીકરણ આપેલા હતા એને આપણે વિધાન સ્વરૂપે કર્યા પછી તો ઉદાહરણ 2 ગણ્યા બાદ ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 આપણે જોયું એમાં ઘણા બધા વિધાનો એક સાથે કમ્બાઈન કરેલા હતા એને આપણે સમીકરણ સ્વરૂપે લખ્યા એ પણ મેથડ તો એ જ છે જે આપણે પહેલા સેશનથી ગણતા આવીએ છીએ એમાં કોઈ ચેન્જ છે નહીં તો આશા રાખું છું કે આ સિમ્પલ મેથડ તમને સમજાઈ ગયો છે આના પછી જ આપણે આગળ આવી જ રીતના સ્વાધ્યાય 4.1 ના દાખલા ગણશી એમાં પણ આ જ વસ્તુ હશે સમીકરણ બનાવવાના હશે અને બંને બાજુ કદાચ સંતુલિત કરવાના આવશે કે ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવા કરવાના સરખા કરવાના તો એને આપણે બેલેન્સ કરશી તો એ વધુ વિદ્યાર્થી મિત્રો આપણે આગલા સેશનમાં જોશી અને આ વિડિયો લિંક બાદ તમને સાથે એક વર્કશીટ પણ આપવામાં આવશે કે જેમાં શું હશે આના જેવી જ રકમ પણ ડેટા થોડો ચેન્જ હશે તો એ તમારે આ વિડિયો જોઈને તમારી જાતે ગણવાનો રહેશે ધન્યવાદ મિત્રો